ગુજરાતના સુકાની તરીકે સફળતાને 3 વર્ષ પૂર્ણ કરનાર રાજ્યના સંવેદનશીલ અને જીવદયા પ્રેમી એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને બનાસકાંઠાના મહેમાન બન્યા હતા. સૌપ્રથમ મુખ્યમંત્રી ડીસા તાલુકાના ટેટોડા ખાતે નિર્માણ પામેલા ગૌમાતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી, જેને લઈ ભાજપના કાર્યકરો અને જીવદયા પ્રેમીઓમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીસા તાલુકાના ટેટોડા ખાતે આવેલા ગૌશાળા આશ્રમ ખાતે સ્વામીની 10 સાણંદની મહારાજની પ્રેરણાથી નિર્માણ પામેલ ધન્વંતરી હોસ્પિટલનું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારે આ પ્રસંગે લોકપ્રિય પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય તથા અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ડીસા યુવક સંઘ સંચાલિત ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયું, જેને લઈ ગામમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. મુખ્યમંત્રીના સ્વાગત માટે જૂના ડીસા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે શાળાની બાલિકાઓ દ્વારા 3 થી 2 કિલોમીટર સુધીના અંતરમાં પુષ્પવર્ષા પણ કરવામાં આવી. જ્યારે જે હાઈસ્કૂલ શૈક્ષણિક સુવાસ ચોમેરથી મહેકી રહી છે, તેમાં વધુ એક સુવર્ણ પીજ ઉમેરવા અને ગામના યુવક યુવતીને ઘર આંગણે જ કોલેજની સુવિધા શિક્ષણ મળી રહે તેવા ભાવથી જે ટ્રસ્ટીઓની ઉદાર સખાવત અને ડીસા સંઘના નેજા હેઠળ ચાલુ છે, શૈક્ષણિક સત્રની ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જ્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પરમતભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ તથા રજનીકાંત જે મહેતા, હર્ષભાઈ સંઘવી, દિનેશચંદ્ર, નરેન્દ્ર મહેતા, બબાભાઈ દેસાઈ, સરપંચ જૂના ડીસા તેમજ અમૃતભાઈ જગમાલભાઈ પુનડિયા તથા અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બનાસકાંઠા પોલીસ પણ ખડે પગે ઊભી હતી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત વિધિ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આમ જો વાત કરીએ તો મુખ્યમંત્રીનો કાર્યક્રમ પહેલાં તો ટેટોડા ખાતેનો હતો અને બીજા નંબરે ડીસા ખાતેનો કરોડોના ખર્ચે બગીચો તેમજ સ્મશાન ગૃહ લોકાર્પણ પણ કરવાનું હતું. પરંતુ કોઈ કારણોસર મુખ્યમંત્રી અચાનક જ જૂના ડીસા ખાતે પધાર્યા અને કોલેજનું ભૂમિપૂજન કર્યા બાદ તે ગાંધીનગર ખાતે રવાના થયા. ત્યારે મુખ્યમંત્રીના સ્વાગત માટે ડીસાની જનતા રાહ જોઈને બેઠી હતી. તેમાં નિરાશાના વાદળો છવાયા હતા અને આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે ડીસાનો પ્રાર્થના હોલ, બગીચો તેમજ સ્મશાન ગૃહનું જ લોકાર્પણ ડીસાના નામી અનામી લોકો દ્વારા કરવામાં આવ્યું. રાજુસિંહ પુનડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.